अगर तो प्लास्टिक बैग सहित प्लास्टिक न इकमो पर प्रतिबंध लगाता प्लास्टिक इकमो न उद्योगों या उद्योगों में काम करता कर्मचारियों की आजीविका पर प्रतिबंध लागी सके छे। कारण कि प्लास्टिक की वस्तु पर प्रतिबंध लागता आ उद्योगों पर हवे बंद थई जशे। प्लास्टिक की वस्तुओं पर लागो प्रतिबंध। प्लास्टिक बैग बनावता उद्योगों पर थई असर। उद्योग में काम करता कर्मचारियों हवे शू थशे। पर्यावरण ने थई रहेला नुकसान में घटाड़ो करवा माटे सरकार तरफ थी प्लास्टिक ना एकमों पर प्रतिबंध मुकी देवामां आव्यो छे। प्लास्टिक पर प्रतिबंध की सौथी वधारे असर प्लास्टिक बैग पर थई छे। वेपारीओ पोतानी वस्तु वेचती वक्ते प्लास्टिक नो उपयोग करे छे। गृहिणी पोताना घरमां मोटी थी नानी वस्तुओने प्लास्टिक बैग में साचवती होय छे अने ज्यारे आ प्लास्टिक बैग बंद थई गई छे त्यारे वेपारीओ अने गृहिणीओनी साथे सौथी वधु मुश्केली थई रही छे प्लास्टिक बैग बनावता उद्योगोने। અમારા થકી જ કામ થતા હોય છે। જો પ્લાસ્ટિકને ઉદ્યોગને બેન્ડ કરવામાં આવશે તો સૌથી મોટો ઇશ્યુ રોજગારીનો થશે, ત્યારબાદ ગવર્નમેન્ટની રેવન્યુનો થશે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણા ફાયદા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીથી અમારા હાલોલની અંદર થતા રહેશે એનો પણ મોટી અસર આવશે। પંચમહાલમાં નાના મોટા 400 થી પણ વધુ પ્લાસ્ટિક બેગ અને પ્લાસ્ટિક રો મટીરિયલ બનાવતા ઉદ્યોગો છે। આ ઉદ્યોગોમાં 50,000 થી વધારે કર્મચારીઓ કામ કરે છે। જો કે પ્લાસ્ટિક બેગ ઉપર પ્રતિબંધ લાગતા આ ઉદ્યોગો અને તેમાં કામ કરતા કર્મચારીઓના ભવિષ્ય પર સવાલ ઊભા થયા છે। પ્લાસ્ટિકના એકમોની ફેક્ટરીમાં કામ કરીને મહિલાઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, ત્યારે આ મહિલાઓને એક જ ચિંતા સતાવી રહી છે કે જો આ એકમો બંધ થઈ જશે તો તેઓ પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરશે। આજે સોજે અમે પૈસા આપે છે એની ઉપર જ અમારે ચાલે છે ઘર, બરોબર? તો અમે શું કરીએ? ગવર્મેન્ટ બંધ કરવાનું કહે છે તો અમારે શું કરે પ્રશ્ન કરવાનો? પેલું જે બંધ કરવાનું છે બંધ કરાવવાનું, ગવર્મેન્ટ એમ કહે છે પ્લાસ્ટિક બંધ કરાવે, બરોબર? પ્લાસ્ટિક નહીંથી બંધ કરવાનું, પ્લાસ્ટિક તો ચાલુ જ રાખવાનું, કારણ કે તમારા અમારા ઘર પ્લાસ્ટિક વગર શું નથી ચાલતું અત્યારે। તમે કરવાના શું છે ગાડી? અમે ભણેલા અભણ માણસો હોય તો અમે પ્લાસ્ટિક લઈને જ કરી શકીએ છીએ ને? અમને બહાર તો કોઈ લઈ ન શકતું કે જે મોટી મોટી કંપનીઓ છે એમાં તો અમને કોઈ રાખવાના નથી, એમાં નાના નાના ભાઈ બહેનો છે, ભાઈ બહેનો તો કોઈ રાખવાના નથી અંદર। સરકારે પર્યાવરણની જાળવણી માટે તો પગલાં લઈને પ્લાસ્ટિક એકમો પર પ્રતિબંધ તો મૂકી દીધો છે, પણ સરકારે આ એકમોમાં કામ કરતા કર્મચારીઓનું શું થશે તે વિચાર નથી કર્યો, જેના કારણે 50,000 કર્મચારીઓના પરિવારોને આવનારા સમયમાં ભૂખ્યા રહેવાનો વારો આવી શકે છે। જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા।